પીએમની ની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શન ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એવી હવા પણ જામી રહી છે કે કેન્દ્ર સરકાર તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન અચતેને લાગુ કરશે. ત્યારે આવો જાણીએ એક રાષ્ટ્રીય લઈને અમદાવાદના લોકો શું કહી રહ્યા છે. વન નેશન વન ઇલેક્શન આ જે વાત કેટલા વર્ષોથી ચાલી આવતી હતી પરંતુ હવે તે આગળ વધી રહી છે અને આજે વન નેશન વન ઇલેક્શન કેટલો ફાયદો થશે? અને સાથે સાથે વિરોધ પક્ષ જેનો વિરોધ કરી રહ્યા છે તેને લઈને આપણે અમદાવાદવાસીઓ આપણી સાથે છે અને તેમની સાથે વાત કરીશું કે વન નેશન વન ઇલેક્શનથી ફાયદો કેટલો થવાનો છે અચ્છા એ જણાવશો કે વન નેશન વન ઇલેક્શન થવાનું છે તમને શું લાગે કેટલો ફાયદો થશે આમાં ફાયદો થવાનો જ છે ઘણો બધો ફાયદો થવાનો છે અને પૈસા ટકે અને આર્થિક રીતે બધી રીતના એમ ફાયદો થઈ શકે છે આમાં દર બે ચાર મહિના થાય ઇલેક્શન આવે છે અને આપણો સમય પણ બગડતો હશે આપણે જવાનું સમસ્યા જવાનો સમસ્યા તો એવું છે કે પબ્લિકને પણ થોડી તકલીફ પડી રહી છે આમાં પણ તો પણ સારું છે અત્યારે જે પણ થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે એટલે કે એક જ સમય હશે ને એક જ ઇલેક્શન થવાનું છે કારણ કે આપણે સામાન્ય સરપંચની ચૂંટણીથી લઈને સાંસદ સુધી આપણે જતા હોય છે ઘણું બધું નુકસાન જે છે આર્થિક નુકસાન કે આપણા ટેક્સના પૈસા હોય છે આના વાત સાચી છે વન નેશન વન ઇલેક્શનને કારણે દેશની આર્થિક વિકાસમાં સૌથી મહત્ત્વનો ફાળો મળશે બિનજરૂરી ખર્ચાઓ પાંચ વર્ષ દરમિયાન આવતા અવારનવાર ઇલેક્શનોમાં સરકારી મશીનરીનો ઉપયોગ આ તે બધું એના કારણે એ બધા ખર્ચાઓ પર કાપ થઈને વન નેશન વન ઇલેક્શનનો સૌથી મોટો ફાયદો દેશનો જીડીપી દ્વારા વધશે અને બહુ મોટો ભારત સરકારને ફાયદો થશે અને આર્થિક વિકાસમાં બહુ અગત્યનું છે વન નેશન વન ઇલેક્શન જે એવું કહી શકે એવરેજ જો દર મહિને ઇલેક્શન આવે કેટલી તકલીફ પડે કારણ કે આપણે તૈયારીઓ બહુ જ તકલીફ પડે છે એને કારણે પ્રજાને જ શોષવાનું છે સરકારના પૈસા પ્રજાના ટેક્સના નાણાંનો દુર્વ્યય બેહદ થાય છે જે વિકાસના કામોમાં ખર્ચવા જોઈએ ઇલેક્શન પાછળ દર છ મહિને આઠ મહિને અવારનવાર ચૂંટણીઓ ચાલુ રહે છે એને કારણે સરવાળે તો પબ્લિકને જ ભોગવાનું આવે છે અને વન નેશન વન ઇલેક્શન થશે તો જેનથી ભારતની પબ્લિકને બહુ સારો એવો ફાયદો થશે અને ભારતનો વિકાસ દરે ઘણો ઉપર જશે એક ઇલેક્શન થશે તો ઘણી બધી વસ્તુઓનો ફાયદો થવાનો કારણ કે જે મશીનરીનો જે ઉપયોગ થતો છે પોલીસનો જે બંદોબસ્ત જે છે તેમાં પણ ફાયદો થશે તમે શું માનો છો વન નેશનલ ઇલેક્શનની જે પ્રસ્તાવ રજૂ કર્યો છે આપણા માનનીય માન્ય વડાપ્રધાનશ્રીએ એ બહુ પ્રશંસનીય છે કારણ કે છાસ વારે આવતા ઇલેક્શનોને કારણે દસ બે મહિને ચાર મહિને દરેક આપણા દેશમાં ઇલેક્શનોના કારણે પ્રજાનો સમય બગડે એક તો પૈસાનો વ્યય થાય મશીનરીનો અને એના કારણે દેશના આર્થિક તંત્રને બહુ ફટકો પડતો તો જો આ પ્રથા લાગુ થાય વન નેશનલ ઇલેક્શન તો આપણું દેશનું અર્થતંત્ર બી મજબૂત થશે અને લોકોને જે હાડમાર્યું પડે છે વારંવાર જે ઇલેક્શન આવે છે ને એ ઓછી થઈ જશે એટલે કે ફાયદો થવાનો છે સાથે સાથે મોટી સંખ્યામાં જ્યારે લોકો ઇલેક્શનમાં એક ભાગ લેતા હોય છે તમે શું માનો છો કે કેટલો ફાયદો થશે ઘણો ફાયદો જ થશે ફાયદો ફાયદો વન નેશન ઓફ ઇલેક્શન સારું જ છે કરવું જ જોઈએ સો પરંતુ હજુ ક્યાંક વિરોધ પક્ષ વિરોધ કરે છે કે આ ના થવું જોઈએ આનાથી નુકસાન થશે તમે શું માનો છો વિરોધ પક્ષ હર હંમેશા દેશમાં સારું થાય એમને નથી ગમતું કે એમને લાગે છે કે મોદી સાહેબ જે પણ નિર્ણય લે છે એ દેશના અને દેશના નાગરિકોના હિતમાં લે છે અને જો મોદી સાહેબ સારા કામ કરશે વિરોધ પક્ષને ખ્યાલ જ છે કે મોદી સાહેબ સારા કામ કરશે અમારી સત્તા કોઈ દિવસ નહીં આવે અને અમને વિશ્વાસ છે કે મોદી સાહેબ જે નિર્ણય લઈ રહ્યા છે દેશ હિતમાં અને દેશના લોકોના હિતમાં લઈ રહ્યા છે આજે વન નેશન વન ઇલેક્શન છે એનાથી ઘણો ફાયદો આર્થિક ફાયદો છે અને જે ભારત દેશમાં જે દર છ મહિને અલગ અલગ સ્ટેટોમાં જે ચૂંટણી આવે છે એમાં આર્થિક નુકસાન તો થાય છે સાથે સાથે સરકારી મશીનરીને સમયનો વ્યય થાય છે લોકોના કામો અટકી જાય છે આચારસંહિતા આવવાથી કેટલા કામો અટકી જાય છે અધિકારીઓને બીજા રાજ્યોમાં ચૂંટણી કરાવવા જવું પડે છે એ પોલીસ ખાતાના અધિકારીઓ કે સરકારી બીજી કચેરીના અધિકારીઓ આ તમામ કારણોસર સમયસર લોકોના વિકાસના કામ નથી થતા લોકોના પોતાના પર્સનલ કામ માટે જે ફાઇલો ફાઇલો અટકી જાય છે એટલે દેશને વન નેશન વન ઇલેક્શનથી ઘણો ફાયદો છે અને મોદી સાહેબ એ દેશની જનતાને બતાવી દીધું છે કે એક વિઝન સાથે કામ કરે છે દેશ હિતમાં કામ કરે છે એમનો જે નિર્ણય હશે એ દેશના નાગરિકોને ભવિષ્યમાં ફાયદો થાય તે માટેનો જ એમનો નિર્ણય હોય છે આનાથી જે વાત કરીએ કે સરપંચથી લઈને સાંસદ સુધીના તમામ લોકો એક જ સાથે જેનું પસંદગી થઈ જશે તો લોકોને પણ એને કામ કરવામાં કેટલો ફાયદો થશે જો સૌથી પહેલાં તો કેન્દ્રમાંથી જે પણ વિભાગને જે બજેટ ફાળવાય છે એ રાજ્ય સરકારને પણ આપવામાં આવે છે અને તે કામગીરીમાં સમન્વય થાય કેમ કે અમુક ટાઈમ એવું થાય કે કેન્દ્ર સરકાર કોઈ પણ વિભાગને બજેટ ફાળવે છે પરંતુ રાજ્યમાં વારંવાર સરકાર બનાવવાથી એ કામો અટકી જાય છે અને કામગીરીમાં સન્માન નથી થતું અને તેના કારણે સંકલનનો આભાવ પણ જોવું મળે છે તેના કારણે દેશની જનતાને તો નુકસાન થાય છે પણ કામગીરીમાં પણ અસર પડે છે એટલે એ વન નેશન વન ઇલેક્શન આ દેશ માટે ખૂબ જ જરૂરી છે જ્યારે ત્રણસો સિત્તેર હટી હતી ત્યારે પણ આ કોંગ્રેસના વિરોધ પક્ષવાળા વિરોધ કરતા હતા કે ભાઈ ત્રણસો સત્તર હટવાથી શું ફાયદો છે આજે તમે કાશ્મીરમાં જાઓ કાશ્મીરના જે બાળકો પથ્થરવારી કરતાં તે આજે સ્કૂલમાં ભણી રહ્યા છે કાશ્મીરમાં સહેલાણીઓ જે નતા જતા અત્યારે તમે જુઓ કેટલાક દેશના ચારે બાજુથી વિશ્વના લોકો કાશ્મીરમાં ફરવા આવે જેનાથી કાશ્મીરના લોકોનો આર્થિક નફો થઈ રહ્યો છે અને ગઈકાલે જે રીતે કાશ્મીરમાં ઇલેક્શન થયું એમાં પાંચ ટર્મ જે ઇલેક્શન થયો છે એના સૌથી વધારે મતદાન કાશ્મીરમાં થયું છે એ જ બતાવે છે કે કાયદાની વ્યવસ્થા કેવી રીતે આ ભારતની કાયદાની વ્યવસ્થા ખાસ કરીને કાશ્મીરમાં જે રીતે કાયદાની વ્યવસ્થાની કામગીરી જે ભારતીય જનતા પાર્ટીને સરકારે કરી છે એ પ્રશંસનીય જ્યારે શાંતિ છે કાશ્મીરમાં છૂટો છવાય ક્યાંક આતંકવાદી પોતાની પ્રવૃત્તિ કરતો ખુલ્લા કાશ્મીરમાં ફરી રહ્યા છે એ જ ત્રણસો સિત્તેર હટવાથી સૌથી મોટો ફાયદો છે વન ઇલેક્શનથી ભવિષ્યમાં દેશના નાગરિકોને દેશનો મોટો ફાયદો થવાનો છે હજુ પ્રસ્તાવ રજૂ છે કેટલી સ્પીડમાં ઇમ્પ્લિમેન્ટ થયું તો માનો છો કેટલી જરૂરિયાત છે આપણી હું તો એમ માનું છું કે એક મહિનામાં થતું હોય કે પંદર દિવસમાં થતું હોય તો ટાઈમ ખેંચવાની શિયાળુ સત્રની રાહ જોવાની જરૂર નથી બને એટલું ઝડપ જેટલું ઝડપી આ બિલ પાસ થઈ જાય કાયદો અમલમાં થઈ જાય કે અમલવારી થઈ જાય એ જ અમારો તો આગ્રહ અને એવી જ ઈચ્છા છે મારી પ્રજાજન તરીકે તમામ લોકોને એટલી ઈચ્છા કે ઝડપી આજે છે વાત જે પ્રસ્તાવ છે તે રજૂ થાય અને સાથે તેનું ઇમ્પ્લિમેટેશન થાય કારણ કે હજારો કરોડો રૂપિયાનું જે નુકસાન છે ભારતના ટેક્સના પૈસા જે છે તે થઈ થયેલું છે તો ભારતીયો જે છે વન નેશન વન ઇલેક્શનની માંગ પણ કરી રહ્યા છે કેમેરામેન કેમેરાઓન બીપી નવીન સાથે મેરદૂદ્રેજ મંતવ્યનું જ અમદાવાદ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વન નેશન વન ઇલેક્શન ના મુદ્દે વડોદરાના બુદ્ધિજીવીઓનું શું કહેવું છે આવો સાંભળીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા અને એક કેબિનેટમાં ઠરાવ પસાર કર્યો વન નેશન વન ઇલેક્શન ભારત રજવાડામાંથી એક રાષ્ટ્ર બન્યું એક રાષ્ટ્ર બન્યા બાદ એક રાષ્ટ્ર એક ફ્લેગ ત્યારબાદ એક રાષ્ટ્ર મંતવ્ય લેવા પહોંચ્યા છે કે જે સરકાર વન નેશન વન ઇલેક્શન કાયદો લાવવા જઈ રહી છે કેબિનેટમાં જેને મંજૂરી આપી દીધી છે એમાં શું છે અને એનાથી નાગરિકોને પર શું અસર પડશે અને વેપારીઓને પણ આના પર શું અસર પડશે પ્રથમ આપણે બેન પાસે જાણીશું બેન શું કહો છો પ્રધાનમંત્રી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનતા કેબિનેટમાં વન નેશન વન ઇલેક્શન બિલ પાસ કર્યું છે આપણા આપણા ગુજરાતના લોકલાડીલા એવા જે આજે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે વડાપ્રધાન જેવા બન્યા એવા મોટા મોટા નિર્ણયો આવતા ગયા છે માત્ર વન નેશન વન ઇલેક્શન તો આજે છે એના પહેલા ઘણા બધા એવા નિર્ણયો પણ લીધા છે વિકાસ પર મહિલાઓ ઉપર અને જે જે પણ અલગ અલગ ભાષાઓ છે છે લોકો એની ઉપર પણ ઘણા મોટા એવા નિયંત્રણો આપ્યા છે અને હાલમાં વન નેશન વન ઇલેક્શન પણ જે આપણે વાત કરીએ છીએ ગત રોજ જે વડાપ્રધાને કેબિનેટમાં જે મંજૂરી આપી છે વન નેશન વન ઇલેક્શન થી જે સરકારનો ખર્ચો છે સ્ટેટ અને જે સેન્ટ્રલ ગવર્મેન્ટ બંનેનો જે ખર્જો છે એ ઘણા લેવલ સુધી બચી જશે એ માત્ર ખાલી કોઈ સરકારનો સ્ટેટનો કે સેન્ટરનો ખર્જો નથી સરકારની તિજોરી પણ ભારણ ઓછું પડશે અને વાત કરીએ તો જે વારંવાર જે ઇલેક્શન આવી રહ્યા છે એનાથી એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ પણ ઘણો બધો અસર જોવા મળી રહ્યો છે આપની સાથે મંતવ્યનું સાથે વાત કરવા ભારતના એક એવી વ્યક્તિ છે કે જેમને વન નેશન વન ઇલેક્શન પર પીએચડી કરવાનો પ્રયત્ન કર્યો તો થીસીસ તૈયાર કરી હતી અને એમનું પેપર પણ તૈયાર થયું હતું એવા અમીશ દાદાવાલા છે અમીશભાઈ તમે વન નેશન વન ઇલેક્શન પર પીએચડી કરવાનો પ્રયત્ન કર્યો થીસીસ તૈયાર કરી પેપર બહાર પડ્યું વન નેશન વન ઇલેક્શનને તમે કેવી રીતના જુઓ છો વન નેશન વન ઇલેક્શનની બેસિક જે થિયરી છે કોન્સેપ્ટ છે એ નરેન્દ્ર મોદી સાહેબનું વીસ પ્રકલ્પ છે કો એમનું મન છે કો કે એમને નક્કી કરી લીધું છે કે હું દેશ જે તૂટી ગયો છે એને હું એક કરવા માંગુ છું તમે જેમ આગળ બોલ્યા બેન જેમ આગળ બોલ્યા અમે એક વસ્તુ આપ ઉમેરી શકો છો નેક્સ્ટ કે આપણા દેશમાં બે કોન્સ્ટિટ્યુશન હતા એક જમ્મુ કાશ્મીરનું અને એક ભારત એ નરેન્દ્ર મોદી સાહેબે ત્રણસો સિત્તેર પાંત્રીસે કાઢી અને પણ વન નેશન વન કોન્સ્ટિટ્યુશન કરી નાખ્યું પોઝિટિવ સાઈડ જેમ હોય છે દરેક વસ્તુની એવી નેગેટિવ સાઇડ પણ હોય છે વન નેશન વન ઇલેક્શન જે રાજકીય ક્ષેત્રને પોતાની કારકિર્દી સમજે છે એ લોકોને માટે ઘાતક પુરવાર સાબિત થશે આવું મારું સ્પષ્ટ માનવું છે મેં મારા જે રિસર્ચના ટોપિક્સ હતા મેં એમાં પણ આ મેન્શન કરેલું હતું એનાથી શું થશે કે જે સારું યુવાધન રાજકારણમાં આવે છે અને આવું જોઈએ જેમ ભાજપે નક્કી કર્યું પંચોતેર વર્ષ પછીના લોકોને રાજકારણમાં નહીં રાખવા તો એ લોકોને માટે છે ને આ ફિક્સ ટર્મ જેવું થઈ જશે કઈ રીતે હું આપને એક બે મિનિટ બીજી વધારે લઈ લઉં ઘણી વખત આપણે એવું જોયું છે કે ચાલુ ને વિધાનસભામાં લઈ આવતા હોય છે ચાલુ વિધાનસભાને સાંસદમાં લઈ જતા હોય છે કોર્પોરેટર હોય છે એ લોકોને એક જાતનું પ્રમોશન મળતું હોય છે વડોદરાના પૂર્વ મેયર કેઉુરભાઈ રોકડિયા આજે વિધાનસભ્ય છે હવે સમજો વન નેશન વન ઇલેક્શન થાય અને રાજકારણમાં જાતિ સમીકરણો હોય છે રાજકારણની અંદર પબ્લિક ફિગર આ બધા ચહેરા હોય છે તો આ બધી તકો ઘટશે દરેક રાજકારણી માટે સેમ વે આજે મારી પાસે સમજો એક સારો કોર્પોરેટર છે જેને હું પોતે એક નાગરિક તરીકે એવું ઈચ્છું છું કે મારો વિધાનસભ્ય કે મારો સાંસદ થાય તો એ પોસિબિલિટી ઘટી જાય છે અને જયારે સમય મળે રાજકારણમાં લીટી કાપવાનું રાજકારણ લાંબુ હોય છે લીટી લંબાવવાનું ઓછું હોય છે આ બધા ફેક્ટરો વિચારવા જરૂરી છે અને જે લીટી કાપવી કે મોટી કરવી એની અંદર આ એક બહુ મોટું બેરિયર છે એક નેગેટિવ પાસું છે અને સૌથી છેલ્લી વધારે સમય નહીં લઉં છેલ્લી લીટી એક એડ કરીશ કે કોઈપણ વસ્તુને સંગઠિત કરવા માટે સમય લાગતો હોય છે અને એ સમય દરમિયાન શું શું થઈ શકે અને ના થઈ શકે એ બહુ મહત્વનો પ્રશ્ન છે મોદી સાહેબે એક જાહેરાત આ લોકો એમાં એવી પણ કરી છે કે અમે તબક્કાવાર આને ઇમ્પ્લિમેન્ટ કરીશું એ તબક્કા શું હશે ખબર નથી અને એક મોદી સાહેબનું જ કીધેલું આપણે સમજી આરએસએસ મોહનજી ભાગવતે કીધું કે પંચોતેર વર્ષે ભાજપમાંથી રાજકારણ માંથી બધાએ વય નિવૃત્ત થવું પડશે તો મોદી સાહેબ ના પંચોતેર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે હું ચોક્કસ દૃઢપણે વિશ્વાસપૂર્વક એવું કહી શકું છું કે મોદી સાહેબના સંકલ્પથી જ આ વન ને ઇલેક્શન થઈ રહ્યું છે હવે મોદી સાહેબ જો પંચોતેર વર્ષના થઈ જાય અને મોદી સાહેબ ખુરશી પર નહીં હોય તો શું થશે એ બહુ મોટો પ્રશ્ન છે આ વડોદરા બુદ્ધિજીવી નાગરિકોના મંતવ્ય વન નેશન વન ઇલેક્શન પર દર્શક મિત્રો કાર્યક્રમ માં આગળ સુરતના લોકો પાસેથી જાણીએ વન નેશન વન ઇલેક્શન ના મુદ્દે તેઓ શું કહી રહ્યા છે મંતવ્ય છે એને લેવા માટે

મોટા ભાગના લોકોનો સમય વ્યર્થ જાય છે અને ખૂબ મોટું એને સરકાર પર પણ ભારણ હોય છે અને જાહેર રજાના દિવસે ઇલેક્શન હોય એટલે વારાઘડે ચૂંટણીના લીધે લોકોનો પણ કામ ધંધો અટવાઈ રહે છે એટલે આ પગલું ખૂબ આવકારદાયક છે અને એમને અમે સ્વીકારીએ છીએ ચોક્કસથી આપ શું માનો છો એને લઈને ખર્ચને લઈને કઈ રીતની કામગીરી રહેવી જોઈએ ખર્ચને લઈને આમ જનરલી છે ને આચારસંહિતા મેડમ વન નેશન વન ઇલેક્શનના લીધે એક જ વાર આચારસંહિતા લાગશે અને એક જ વખત વિકાસના કામો અટકશે વારે વારે ઇલેક્શનના કારણે ઘણી વખત વિકાસના કામો અટકી જતા હોય છે અને આખા ગુજરાત કે ભારતના અધિકારીઓ ઇલેક્શન મોડમાં આવી જતા હોય છે અને જેમ કે આચાર સંહિતાને લીધે એ લોકો પાસે કંઈ કામ હોતું નથી કંઈ ઓર્ડર ફોર્મ ઉપતો નથી અને એક બાજુ પ્રજાને એ બધી હેરાનગતિ સહન કરવી પડે છે જ્યાં સુધી ઇલેક્શન ન જાય ત્યાં સુધી આચાર સંહિતા પતે ત્યાં સુધી ફોન્ડ કે એવું કંઈ સબસિડી બધું જ અટકી જાય છે જે ખરેખર એક વિકાસને પ્રતિરોધક કહેવાય એટલે વન નેશન વન ઇલેક્શન એ બેસ્ટ મુદ્દો છે ચોક્કસથી ક્યાંક બેસ્ટ મુદ્દો ગણાવવામાં આવી રહ્યો છે આપનો શું મત છે એ લઈને મારા મત મુજબ વન નેશન એ એક સુરક્ષા દળો માટે બોજો ઓછો કરશે એનું રીઝન એવું છે કે જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ હોય છે કે ચૂંટણીની હોય છે ત્યારે સુરક્ષા દળોને પોલીસની સાથે કામગીરીની જવાબદારી સોંપવામાં આવે છે અને જ્યારે જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે આનાથી ચોક્કસ સુરક્ષા દળોને કંઈક અંશે ફાયદો થશે એવું મારું માનવું છે શું કહેવું છે તમારું જે રીતના વન નેશન વન ઇલેક્શન ને લઈને લોકો વિવિધ વિચારધારણાઓ રાખી રહ્યા છે સો વન નેશન વન વન ઇલેક્શન જે નવું અત્યારે બિલ પાસ થઈ રહ્યું છે એ બિલ બહુ જ કાર્ય કાર્યકારી છે કેમ કે ઘણા બધા એવા પ્રો ચૂંટણી દરમિયાન ઘણા બધા એવા પ્રોબ્લેમ થતા હોય છે જેમ કે આપણા સુરક્ષા દળોને ચાર પાંચ વખત મતલબ પાંચ વર્ષની અંદર ચાર પાંચ વખત અલગ અલગ જગ્યાએ જવું પડતું હોય છે પ્લસ લોકોને બી અલગ અલગ ટાઈમે આ સુરક્ષ આચારસંહિતાના કારણે કંઈક ને કંઈક વિકાસના કામ રોકાઈ જાય છે ત્યાર પછી લોકોને બી ઘણી બધી તકલીફો પડતી હોય છે કે ભાઈ દરેક જગ્યાએ એક નાનું નાનું સેન્ટર બનાવી ત્યાર પછી પ્રચાર કરતા હોય છે આ પ્રચારના આગળના દસ પંદર દિવસ પાછળના દસ પંદર દિવસ બી લોકોના વ્યય થતા હોય છે આ બધી જ વસ્તુ અટકી જશે અને એક નેશન એક એક ચૂંટણીના કારણે ખર્ચ જે થઈ રહ્યો છે જે ટેક્સપેયરના પૈસાઓ છે એ બચી જશે અને આ ટેક્સપેયરના પૈસાઓનો સીધી અને સારી રીતે વિકાસનો ઉપયોગ કરી શકાશે ચોક્કસથી ખર્ચ બચશે તો વિકાસની અંદર જ કામ આવશે શું માનવું છે યસ ડેફિનેટલી ભારત સરકારના ઇનિશિયેટિવ પ્રમાણે જે પ્રમાણે વન નેશન વન ઇલેક્શનનો જે મુદ્દો રજૂ થયો છે તો એ પ્રમાણે વિકાસના કામોને વેગ મળશે જેમ કે અત્યાર સુધી આચાર સંહિતા જેટલી જગ્યાએ વારંવાર ઘણા દેશો આપણા દેશના ઘણા જગ્યાએ લાગી રહી છે આચાર સંહિતા એના કારણે વિકાસમાં અવરોધ આવે છે અને વિકાસને વેગ મળશે જેમ કે ઘણા ખર્ચ પણ ઓછા થશે સિક્યોરિટી વાળા લોકોને પણ સારું થશે અને વન વન નેશન ઇલેક્શન ટ્રિલિયન ડોલર ઇકોનોમી તો એને પણ વિકાસને વેગ મળશે આપનો શું મંતવ્ય છે આ બહુ આવકારદાયક એક પગલું છે અને જનરલી જ્યારે બી ઇલેક્શન હોય છે ત્યારે બહુ બધા કાર્યકર્તાઓ સરકારી અધિકારીઓ એ બધા ઇલેક્શન ડ્યુટીમાં એટલા બિઝી થઈ ગયા હોય છે કે દેશને ગ્રોથ કરવા માટે જે રિયલ સ્ટેપ્સ હોય છે એની ઉપર ફોકસ નથી કરી શકતા તો આ પગલાંથી મને એવું લાગે છે કે દેશને વિકાસ કરવામાં આપણે આગળ લઈ જવામાં જે આપણું મોદી સરકારનું વિઝન છે એને એક સ્ટેપ્સ આગળ લઈ જવાનો ડેફિનેટલી બહુ જ ફાયદો થશે થેન્ક યુ ચોક્કસ પીએમના વિઝનને આગળ વધારવું એ પણ દરેક નાગરિકની છે શું કહેવું હા બરોબર છે એમાં હું આઈ એમ અગ્રી કે ઘણા ઓકે ઇલે વન નેશન વન ઇલેક્શનથી ફાયદો એ થશે કે ભાઈ જ્યારે અલગ અલગ ઇલેક્શન થતા ત્યારે ઘણા બધા ગવર્મેન્ટ પોલિટિશિયન ઘણા બધાનો ટાઈમ અને મની બંને વેસ્ટ થતા હોય છે તો વન એન્ડ વન વન નેશન વન ઇલેક્શનથી ફાયદો એ થશે કે ટાઈમ અને મની બંને બચશે અને એનો ઉપયોગ આપણે આપણા ઇકોનોમિક ડેવલપમેન્ટમાં વધારે યુઝ કરી શકીશું આપ શું કહેશો એ વિશે મેઇન તો વન નેશન વન ઇલેક્શનથી જે મોદી સાહેબે જે પ્રસ્તાવ મૂક્યો છે એનાથી ચૂંટણીનો ખર્ચ ઘટશે જેનાથી એક સ્વાયત્ત સંસ્થા છે સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ જેણે એક અંદાજ પ્રમાણે એક ચૂંટણીમાં લાસ્ટ બે હજાર ત્રેવીસની લોકસભા ચૂંટણીમાં એક લાખ કરોડ જેટલો ખર્ચો થયો હતો વિચારો આ એક લાખ કરોડ દરેક ચૂંટણીમાં પાંચ વર્ષે આપણે ખર્ચીએ છીએ એ ઇવન સ્ટેટવાઇઝ વીસ હજાર કરોડ ત્રીસ હજાર કરોડનો જે ખર્ચો થતો હોય છે એ આપણા આટલા બધા રાજ્યોમાં આપણે બચાવીએ અને એક જ વાર એક જ ખર્ચામાં બધી જ રાજ્યોની ચૂંટણી પંચાયતોની ચૂંટણી સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી એક સાથે થઈ જાય તો એક સાથે આ એક લાખ કરોડ રૂપિયા છે એ આપણે વિકાસના કાર્યોમાં પણ વાપરી શકીએ અને જેનાથી ટેક્સ પેયરના પૈસા લોકોનો ગ્રોથ થશે અને જે મોદી સાહેબની વિઝન છે એ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનાવવાનું એ તરફ આપણે આગળ વધી શકીએ આપને શું લાગે છે વન નેશન વન ઇલેક્શન થી આચાર સંહિતામાં મુક્તિ મળશે ફાયદા ગેરફાયદા દરેક વસ્તુ ના હોય છે હા જરૂર જેમ વાત કરીએ કે ફાયદા વધારે છે ગેરફાયદાના કમ્પેરમાં કે જેથી ચૂંટણીનો ખર્ચ બચે છે માણસો જે એમાં રોકાય છે એ ઓછા રોકાશે અને બીજા જે આપણે પ્રગતિ કરવી છે એમાં આપણે વધારે ટાઈમ આપી શકશું તો અલ્ટિમેટ બેનિફિટ છે વન નેશન વન ઇલેક્શનથી વન નેશન વન ઇલેક્શન ને લઈને ફાયદા ગેરફાયદા તો બન્યું છે પરંતુ ક્યાંક લોકો દ્વારા એના ફાયદા પણ ગણાવવામાં આવી રહ્યા છે છે વ્યવહારિક કે જ્યારે ઇલેક્શન થતા હોય કે પછી આચારસહિતા લાગુ થતી હોય ત્યારે તમામ જે કાર્યો છે એ અટકી જતા હોય પણ હાલ કહી શકાય કે વન નેશન વન ઇલેક્શન ને લોકો આવકારી રહ્યા છે સાથે જ વિવિધ પ્રતિસાદ જે છે લોકોના અહીંયા સુરત ખાતે પણ મળી રહ્યા છે કેમેરામેન શોએબ શેખ ની સાથે રાબિયા મંતવ્ય ન્યૂઝ સુરત

સરકારની કેબિનેટે વન નેશન વન ઇલેક્શનની જે મંજૂરી આપી છે એ બંધારણની જોગવાઈની સદંતર વિધુ વિરુદ્ધ છે એનાથી ભ્રષ્ટાચાર માજા મૂકશે લોકોને ન્યાય નહીં મળે અને એનાથી એવું બનશે કે અમુક રાજ્યોની પાંચ વર્ષની મુદત પૂરી ન થઈ હોય અને તો ત્યાં ઇલેક્શન બાકી હોય પાછું આવતું હોય ત્યારે હું એમ કઉ લોકોને મત માટે સરકારને જવું પડશે જો એક જ સાથે તો પછી વર્ષ સુધી લીલી ઝંડી અને બે ફાર્મ ભ્રષ્ટાચાર માજા મૂકશે એટલા માટે થઈને લોકોના હિતની વિરુદ્ધમાં નથી આ એને બદલે એને વન નેશન વન ઇલેક્શન જ જો કરવું હોય તો વન નેશન વન ટેક્સ કરવાની જરૂર છે કે જેથી કરીને બાળક જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી એને ટેક્સ ભરવો પડે છે કોઈ ચીજ એવી બાકી નથી જેમાં જીએસટી ન હોય પેટ્રોલ ડીઝલ દૂધ ખેડૂતોની દવા બિયારણ તમામ ક્ષેત્રમાં સ્કૂલો જે લોકો બાળકોને ભણાવે છે એના ઉપર એની ફીથી માંડીને બુકો બુક સ્ટોર પેન્સિલ જેવી બાબતોમાં એ ટેક્સ છે અને કોઈ જગ્યા એવી બાકી નથી કે જ્યાં જીએસટી ન હોય તો એને બદલે એને વન રેશન

વિશ્વના કોઈ પણ દેશોમાં વન નેશન વન ઇલેક્શનની થિયરી નથી માનો કે માત્ર ખર્ચ બચાવવા પૂરતું અલગ અલગ ચૂંટણીનો ખર્ચ બચાવવા પૂરતો જો આ એક કોન્સેપ્ટ હોય તો એ સારી વાત છે ફાયદાની વાત છે પરંતુ આમાં માનો કે લોકસભાની ચૂંટણી ધારાસભાની ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તમામ ચૂંટણીઓ તમે એકી સાથે કરો માની લો કે કોઈ રાજ્યમાં કોઈ સરકાર બરખાસ્ત થઈ કે સુપર સીટ થાય કે કોઈ જિલ્લા પંચાયતનું બજેટ ના મંજૂર થયું અને જો મધ્ય સત્ર ચૂંટણી આવી તો આ મધ્ય સત્ર ચૂંટણી આપવી કે જનરલ ઇલેક્શનની રાહ જોવી જો આ કાયદામાં એવું પ્રાવધાન હોય કે જનરલ ઇલેક્શનની રાહ જોવી તો માનો કે જનરલ ઇલેક્શનના ના વર્ષ દોઢ વર્ષ કે બે વર્ષનો ગાળો હોય તો ત્યાં સુધી વહીવટી પ્રક્રિયા જશે જેમ ભાઈએ કીધું એમ ડર જતો રહેશે માનો કે ચૂંટણી નજીક હોય એક રાજ્યમાં એક શાસન હોય તો બીજા રાજ્યોમાં એને ડર રહે કે આ રાજ્યમાં આપણે સારા કામ કરીએ ત્રીજી વાત કે માણસનો દરેક ચૂંટણીમાં મત આપવાનો એનો વિચાર અલગ અલગ હોય કોઈ પાર્ટીને માનું કે અમારું જૂનાગઢ જ છે તો કોર્પોરેશનમાં એને ભાજપમાં મત નથી દેવો પણ એવા ઘણા ખરા એવા મતદારો હોય કે પાછો દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં એને ભાજપને મત દેવો છે તો અહીંયા પણ એને ફરજ પડશે કોઈ ક્રોસ માનો કે ઈવીએમ એકી સાથે આઠ ચૂંટણીના ઈવીએમ તમે રાખો તો અનએજ્યુકેટેડ માણસ ક્રોસ વોટિંગ નથી કરી શકવાનો કે ભાઈ હું કોર્પોરેશનમાં કોંગ્રેસને આપું ધારાસભામાં પાછું બીજેપીને આપું કે લોકસભામાં આપ કે અન્ય કોઈ પાર્ટીને આપું એટલે આવી વિસંગતતાઓ પણ થવાની શક્યતાઓ રહેશે ખાસ કરીને જે વિસંગતતાઓની વાત છે પરંતુ વન નેશન વન ઇલેક્શન છે તેને આપ કઈ રીતના જુઓ છો વન નેશન વન ઇલેક્શનમાં પ્રથમ પ્રાયોરિટી ના ધોરણે તો એ જ છે કે ભૂતકાળમાં આપણે ઘણી વાર જોઈ ગયા છીએ કે ચાલુ સત્તા ઉપર સરકાર હોય અને એના સભ્યોને તોડી અને નવી સરકારની રચના કરવામાં આવે છે જે આમાં નહીં થાય અને આમાં થશે તો શું થાય પેલા તો આ સંશોધન નો વિષય છે કે આ વસ્તુનું કરવું શું આજે ત્રણ વર્ષ બે વર્ષ કોઈ પણ સરકાર રહી છે એને આજે તોડી નાખવામાં આવી છે એના એમએલઓ ખરીદવામાં આવ્યા છે કે જે રીતે તૂટી છે તો પછી પાછી એને ચૂંટણી આપવી કે વહીવટદાર નિમો જો વહીવટદાર નિમો તો તો પાછું એને જ પ્રોબ્લેમ રહેવાનો છે ત્રણ વર્ષ લગી માણસોને પોતાની ફરિયાદ લઈને જવું ક્યાં પ્રથમ પ્રશ્ન આ જ મોટા મોટો છે લલિતભાઈ શું કહેશો ખાસ કરીને અન્ય જે રીતે વન નેશન વન ઇલેક્શન ને લઈને ખાસ કરીને આપણી સાથે જે વડીલ છે આપણે તેમની સાથે વાત કરીશું શું કહેશો આપનો કોઈ મુદ્દો છે મુદ્દો લલિતને કહેવા માટે હું કહું છું આપણે જોઈએ કે વન નેશન ને વન ઇલેક્શન જ્યારે અત્યારે કેબિનેટ ને મંજૂરી મળી છે ત્યારે મોટા મોટો એ પ્રશ્ન છે કે અ એકારે જેટલા રાજ્યો છે એમાં પણ એને પસાર કરવો પડે જ્યારે અત્યારે આપણે જોઈ શકીએ કે બધી વિધાનસભામાં જુદી જુદી સરકાર છે અને અત્યારે આપણે જોઈએ કે માથે બે થી ત્રણ રાજ્યોની ચૂંટણી છે ને હમણાં ચૂંટણીઓ પૂરી થઈ છે અને હજી આપણે ગુજરાતમાં પણ બધી ચૂંટણીઓ બાકી છે તો આ ચૂંટણીઓ જો હમણાં થઈ જાય છે પછી કાયદો આવે તો પછી કેટલો પાછો ખર્ચ થશે અને પાછું એ છે કે જે સ્ટાફ છે એ તમારી પાસે પેલા જે છે એ તૈયાર છે બધી સાધન સામગ્રી જે વસ્તુ જોઈ ઇલેક્શન માટે તમામ જે વસ્તુ ઇલેક્શન વોટિંગ મશીનો છે એ એકી સાથે તમે આટલું બધી જે વ્યવસ્થા છે એ કઈ રીતના કરશો અને લોકો પણ આ બાબતે જ્યારે ઇલેક્શનનો આખો એક્શન પ્લાન છે એ વન નેશન વન કારણ કે તમામ ચૂંટણીઓ એક સાથે થાય મહાનગરપાલિકા હોય પછી ધારાસભા હોય લોકસભા હોય અને જિલ્લા પંચાયતો હોય તો આવી તમામ ચૂંટણીઓ છે એક સાથે કરવામાં આવે તો પણ માણસોને પણ એમાં સમજ નો પડે કે કઈ રીતના મતદાન કરવું કારણ કે મોટા ભાગની આપણી જે પ્રજા છે એ સાક્ષર નથી અને સરકારને પણ અત્યારે જોઈ કે આ ચૂંટણીઓમાં પણ અત્યારે સ્ટાફ કે નથી અને એમાં એક ખાલી સિંગલ ચૂંટણીમાં પણ ધ્યાન નથી પડતું આચાર સંહિતાનું પણ અમલીકરણ નથી કરી શકતા તો આ જયારે આવડું બધું એકારે ચૂંટણીઓ થશે આખા દેશમાં તો કઈ રીતના આટલી બધી વ્યવસ્થા કરશે એટલે આ બાબતે ખૂબ વિચારવું જોઈએ અને ખર્ચની વાત છે કે ખર્ચ બચાવો તો ભાજપ આપણે જોઈએ કે પાંચ વર્ષથી ભાજપનું શાસનમાં દસ વર્ષમાં વડાપ્રધાન ખુદ તાઇફાઓ કરી અને કરોડો અબજો રૂપિયા સરકારી તજુરીમાંથી બગાડે છે તો ખરેખર તો આવા ખર્ચાઓ બંધ કરવા જોઈએ તો વન આ ઇલેક્શન ની કઈ જરૂર નથી અને લોકશાહી માં ખરેખર લોકો ઈચ્છે એ રીતના એનો અભિપ્રાય લઈને ત્યારબાદ અમલીકરણ કરવું જોઈએ ખાસ લોકોના છે તે મંતવ્ય લેવા જોઈએ અને બાદમાં જ આ જે પ્રસ્તાવ છે તેને મંજૂરી આપવી જોઈએ તેવું જુનાગઢ વાસીઓનું કેવું છે પરંતુ આ વન નેશન વન ઇલેક્શન ને લઈને ક્યાંક લોકો છે તે આનો વિરોધ કરી રહ્યા છે તો ક્યાંક આવકારી રહ્યા છે અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ દર્શક મિત્રો મારો અવાજમાં હાલ આટલું જ કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે તમારા અવાજ સાથે ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર